કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા નેશનલ મેડિકલ કમિશન બિલના રાષ્ટ્રવ્યાપી વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુરત સહિત સમગ્ર દેશમાં બ્લેક ડે ઉજવ્યો છે. સુરતમાં અંદાજે 2500 તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે, જેને કારણે સુરતની અંદાજે 350 હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. નિયમિત સારવાર લેતા દર્દીઓને તબીબો સાંજે 6 પછી જ મળી શકશે. જોકે સિવિલ સ્મીમેર હોસ્પિટલ ચાલુ રહી છે. આઈએમએના વિરોધમાં સુરત બ્રાન્ચે ટેકો જાહેર કર્યો છે. આઈએમએના ડોક્ટર્સ આ બિલને ગરીબ વિરોધી પ્રતિનિધિત્વ વગરનું, બિન લોકશાહી અને એન્ટી ફેડરલ ગણાવી રહ્યા છે. ચાલુ વર્ષથી આ બિલનો અમલ સમગ્ર દેશમાં થઈ શકે તે માટે કેન્દ્ર સરકાર પૂરજોશમાં કામગીરી શરૂ કરી દીધી છે. સુરત સહિતના આઈએમએના મુખ્ય મથકોના ડોક્ટર્સ મંગળવારે સમગ્ર દેશમાં સવારે 6 કલાકથી સાંજે 6 કલાક સુધી કામથી સંપૂર્ણ અડગા રહ્યા છે. સુરતની 350 હોસ્પિટલના અંદાજિત 2500 તબીબો વિરોધમાં જોડાયા છે, ત્યારે આ તબીબો દર્દીઓની નિયમિત સારવારથી દૂર રહ્યા છે. માત્ર તમામ પ્રકારની ઇમરજન્સી, ક્રિટિકલ, લાઇફ સેવિંગ સર્વિસીસ સેવાઓ જ ચાલુ રહેશે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સેવાઓ ચાલુ રહેશે. હડતાળ અંગે ડોક્ટર મહેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે સરકારના આ વિરોધ દ્વારા ભાન કરાવવામાં આવશે. અત્યારે આપણે વિશ્વકક્ષાની સારવાર જ્યારે આપણા તબીબી મિત્રો આપી રહ્યા છે, દેશમાં 300 જેટલા રોબોટિક સર્જનો છે અને અત્યારે બેઠેલા નિષ્ણાંતોએ પોતાના સ્વ ખર્ચે જુદી જુદી તાલીમો મેળવી છે. આપણી તાલીમ લેવાની પદ્ધતિ કે એના માટેના સ્કોપ સરકાર દ્વારા જે વધવા જોઈએ તે નથી. 300 ડોક્ટરે વિશ્વકક્ષાની જે રોબોટિક સર્જનની તાલીમ લીધી, પોતાના ખર્ચે પોતાના જોખમે લીધી છે અને એનો સીધો લાભ આપણને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મળી રહ્યો છે, એનઆરઆઈ પેશન્ટો પણ મળી રહ્યા છે. તો આપણી પથરીને વિકસાવવા માટેની જે વાત હોવી જોઈએ તેને બાજુમાં મૂકીને આપણી પથરીનો નાશ કરી દેવો અને બીજી જે જેના માટે કહે છે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, આ રીતે ભારત વિશ્વગુરુ બનશે? મને એ સવાલ છે કે આપણે આયુર્વેદિક પર ના જ લેતા હોય તો આયુર્વેદિકને આયુર્વેદિકનો જ વિકાસ કરવા માટે, આયુર્વેદિકની ટ્રીટમેન્ટ કરવા માટે કેમ આગ્રહ નથી કરતા? એ લોકોને પાછલા બાળને એલોપેથીની પ્રેક્ટિસ કરવાની છૂટ આપવાનું જે આ છે એ ખૂબ જ ખોટી વાત છે. સાથે સાથે મારે બીજી ખાસ એક વાત કરવાની કે એક્ઝિટ ટેસ્ટની વાત છે. સમગ્ર દેશમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત થયેલો કોર્સ એ રાજ્યની તમામ એટલે દેશની તમામે તમામ મેડિકલ કોલેજમાં એક સરખો સિલેબસ છે, પરીક્ષાનું માળખું પણ એક સરખું છે, તો પછી એક્ઝિટ ટેસ્ટની જરૂર ક્યાં આવી? એની સાથે હું તમને જણાવીશ કે આ વર્ષે ચાલુ વર્ષે 8000થી ઉપર મેડિકલ સ્ટુડન્ટો ફોરેન ગ્રેજ્યુએટ થવા માટે ગયા છે, એમને એવી કોઈ ટેસ્ટ આપવાની જરૂર નહીં રહેશે. 40% માર્ક્સ લાવનાર અને 90% માર્ક્સ લાવનાર બંને એક સાથે એક જ લાકડી એ ઘોડાને ગધેડાને હાંકવાની જે રીત છે, હવે આ બાબત અત્યારે એવું છે કે જે કઈ મુદ્દાઓ છે, મેડિકલ કોલેજ નવી ખોલવામાં આવે તો એનું 5 વર્ષ એમસીઆઈ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. એમસીઆઈ દ્વારા કડકમાં કડક પગલાં લઈને જે મેડિકલ કોલેજો ટીચરો નહીં રાખતી હતી એને આપણે ટીચરો રાખવાની ફરજ પાડી શક્યા છે.